सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। समग्र राज्य में सरकारी कचेरी में भ्रष्टाचार मजा मुकी छे, जेने डामवा राज्य ना लांच रिश्वत विरोधी दले टोल फ्री नंबर पण जाहिर करेलो छे। ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે બનાસકાંઠા એસીબી ટીમે રેડ કરી સરકાર ઓફિસર અને નિવૃત્ત તલાટીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। આ અંગેની વિગત એવી છે કે ડીસા મામલતદાર કચેરીમાં આ કામના ફરિયાદીએ પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગ જમીન જુદી પાડવા તેમજ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજોની કાચી નોંધો પડાવવા અરજી મૂકી હતી, જે નોંધો મંજૂર કરવા માટે જેરડાના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રમેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ દ્વારા 18,000ની લાંચ માગવામાં આવી હતી, જે ફરિયાદી આપતા ઇચ્છતા ન હોવાથી તેઓએ લાંચ વિરોધી દળનો સંપર્ક કર્યો હતો, જે અંતર્ગત એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબી પીઆઈએનએ ચૌધરી ટીમ સાથે ડીસાના જનસેવા કેન્દ્ર ખાતે છટકું ગોઠવ્યું હતું, જેમાં જેડા સર્કલ ઓફિસર વતી કચેરીમાં બેસતા નિવૃત્ત તલાટી દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીએ રૂપિયા 18,000ની લાંચ સ્વીકારી તે પૈસા ઇન્ચાર્જ સર્કલ ઓફિસરને આપતા એસીબીએ બંનેને ઝડપી લીધા હતા। દાતા તાલુકો પહાડી અંતરિયાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે। આ તાલુકો ગુજરાતનો પછાત તાલુકો છે। આ તાલુકામાં શિક્ષણ સ્તર કથળેલું છે। આજે દેવડી પ્રાથમિક શાળામાં ગામ લોકોએ કરી તાળાબંધી। શાળામાં શિક્ષકનો અભાવ હોવાથી ગામ લોકો રોષે ભરાયા હતા। 1-5 ધોરણની શાળામાં ફક્ત એક જ શિક્ષક હોવાથી બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રોષે ભરાયેલા ગામ લોકોએ શાળાના ગેટને તાળા મારી વિરોધ કર્યો હતો। વિરોધના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોએ શાળામાં શિક્ષકનો અભાવ હોવાની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। જો કે વિરોધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ગામ લોકો સાથે વાતચીત કરી હતી અને એક શિક્ષકની તત્કાલિક નિમણૂક કરી હતી। દાતા નજીક દીવડી પ્રાથમિક શાળામાં ગામ લોકોએ વિરોધ દર્શાવી શાળાને તાળાબંધી કરી હતી અને શાળામાં તાળાબંધી થતા જિલ્લા શિક્ષણ વિભાગ ચકચાર મચી જવા પામી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીએ વાતચીત બાદ મામલો ઠાળે પાડ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી હાજર થતા લોકોએ શાળાના તાળા ખોલી શાળાને ખુલ્લી મૂકી હતી। ગુરુવારે વહેલી સવારે દિયોદર કોટ સંકુલ બહાર ફાયર ફાઈટર સહિત આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસનો ચોપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। થરાદના મોટી પાવડ ગામના રૂપસીભાઈ નથાભાઈ રાઠોડ પરમાર ગામમાં છેલ્લા 20 વર્ષથી ગામમાં આવવા દેતા ન્યાય ન મળતા પરિવારના પુત્ર સહિત ગામના 11 લોકો સામે દિયોદર કોર્ટમાં ગત ગુરુવારે આત્મવિલોપનની અરજી કરતા દિયોદર પોલીસે કોઈ અઘટિત ઘટના ન બને એને લઈને દિયોદર કોર્ટ સંકુલ બહાર કડક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી અરજદાર ન આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો, જ્યાં દિયોદર પોલીસે થરાદ તાલુકાના મોટી પાવડ ગામના 11 લોકો સામે અરજી થતા દિયોદર કોર્ટ સમક્ષ નિવેદનો લેવામાં આવ્યા હતા। ત્યારે દિયોદર કોર્ટ સંકુલ બહાર ન્યાય ન મળે તો આત્મવિલોપનની અરજી કરનાર થરાદના મોટી પાવડ ગામના રૂપસીભાઈ ઉર્ફે ચહેરાભાઈ નથાભાઈ રાઠોડ પરમાર દિયોદર પોલીસ મથકે હાજર થતા આજે તેમની રજૂઆત સાંભળી દિયોદર મામલતદાર પાસે રજૂ કરવામાં આવ્યા હતા। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરણકુમાર બરણવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ પૂછેલા પ્રશ્નોના પાઠવેલ જવાબો પરત્વે અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં કલેક્ટરશ્રીએ અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓ એમના પ્રશ્નોના જવાબ ઈમેલ પર અચૂક મળી જાય તેની ખાસ તકેદી રાખવા જણાવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા માર્ગ મકાન સિંચાઈ શિક્ષણ આરોગ્ય પુસ્તક વિભાગ રેલવે સહિતના વિવિધ વિભાગોની રજૂઆત અંગે અધિકારીઓશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા। કલેક્ટર શ્રી વરણકુમાર બરણવાલના તમામ પ્રશ્નોની સમીક્ષા કરી સરકારી વિભાગો વચ્ચેના સંકલનને શુદ્ધ બનાવી જલ્દી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ જ્ઞાનીબેન ઠાકોર કાંતિભાઈ ખરાડી
માવજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, જીગ્નેશભાઈ મેવાણી, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, નાયબ વન સંરક્ષણ અભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર એન પંડ્યા, પ્રોબેશનલ મદદનીશ કલેક્ટર શ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ, પ્રાંત અધિકારીઓ, મામલદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારથી માંડી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત પૂરો જિલ્લો હાલમાં દેશભક્તિના રંગે રંગાયો છે. ત્યારે સરહદી સુઈગામ ખાતે પ્રાંત ઓફિસરશ્રીની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકા કક્ષાના કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષશ્રી દ્વારા શિલાફલકમનું પૂજન અર્ચન કરી અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમાં સુઈગામ તાલુકાના જલોયા ગામના બે અને લીંબાળાના એક શહીદ વીરો અને તમામ આઝાદીના લડવૈયાઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તેમના કુટુંબીજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સ્થાનિક આગેવાનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત તમામ દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લઈ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામસિંહભાઈ રાજપૂત, સુઈગામ પીએસઆઈ સહિત પોલીસ જવાનો, સરપંચશ્રીઓ, તલાટી ક્રમ મંત્રીઓ, ગ્રામજનો, મહર્ષિ કર્ણાજ શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરી હતી.